हेलो विद्यार्थी मित्रों, मजा माने आपणे छठा धोरणની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં 15મો પાઠ સરકાર છે એના પહેલા વિભાગની અંદર સરકાર એટલે શું, સ્થાનિક સરકારમાં કોનો કોનો સમાવેશ થાય છે, આપણો દેશ છે લોકશાહી દેશ છે અને લોકશાહી સરકાર આપણા દેશમાં છે, લોકશાહીના મૂલ્યો કયા કયા છે એ આપણે જોઈ લીધું હતું। હવે જોઈએ તો સરકારના કેટલા પ્રકારો પડે, તો કે સરકારના ત્રણ પ્રકાર પડે છે, લોકશાહી સરકાર, સામ્યવાદી સરકાર અને રાજાશાહી સરકાર। તો એની આપણે વિગતે ચર્ચા કરશું। લોકશાહી સરકાર એટલે શું, તો કે લોકો છે એ પોતાની પસંદગીના ઉમેદવારને પસંદ કરી અને ચૂંટતા હોય છે, મત આપી અને લોકશાહી સરકારની રચના થતી હોય છે અને એ લોકોના જ પ્રતિનિધિ હોય છે, આપણા જ લોકોના જે આપણે પસંદગીના ઉમેદવાર હોય તેને પ્રતિનિધિ તરીકે આપણે સરકાર બનાવવા માટે ચૂંટીને મોકલીએ છીએ ઉમેદવારને, અને તે જ તે પોતે શાસન વ્યવસ્થા છે એ સંભાળતા હોય છે। આપણા દેશની લોકશાહી શાસન વ્યવસ્થા છે એના કેન્દ્ર સ્થાને લોકો છે, એટલે આપણા દેશમાં ચૂંટણી છે એ પછી સ્થાનિક સ્વરાજ્યની સરકાર હોય, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા કે મહાનગરપાલિકા, બધી જગ્યાએ ગુપ્ત મતદાનની પદ્ધતિથી જ ચૂંટણી કરવામાં આવે છે। આમ સીધા નહીં પણ આડકતરી રીતે લોકો છે એ જ પોતે પોતાનો વહીવટ કરે છે એવું આપણે કહી શકીએ। માનવ અધિકાર માટે લોકશાહી સરકાર છે એ સૌથી શ્રેષ્ઠ સાબિત થયેલી છે। તેના પછી છે સામ્યવાદી સરકાર। સામ્યવાદી સરકાર એટલે શું, તો કે સામ્યવાદી સરકાર એટલે સામ્યતા, એટલે સરખાપણાને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે, વિશેષતા આપવામાં આવે, અને આ વિશેષ મહત્ત્વ છે એ સામ્યવાદના આધારે સરકાર છે એ નક્કી કરતી હોય છે। એટલે કે બધાને સમાન ધોરણે શાસન કરવાવાળા વ્યક્તિ હોય એને સંચાલન છે એ કરનાર હોય, સત્તા ઉપર સંભાળતા સંભાળતા દરેક લોકોને સમાન અધિકાર આપે। વિશ્વના ઘણા બધા દેશો એવા છે કે જે સામ્યવાદી વિચારધારા ધરાવે છે અને એની સરકાર છે એ દેશમાં સંચાલન કરતી જોવા મળે છે। પણ સામ્યવાદી સરકાર હોય તો પણ ચૂંટણી કરી અને પછી સામ્યવાદી સરકારનું નિર્માણ થતું હોય છે ઘણા બધા દેશોની અંદર, અને કેટલાક શાસકો એવા છે કે જે સામ્યવાદી વિચારધારાને આધારે સરકારનું નિર્માણ તો કરે છે પણ લાંબો ગાળો થાય એટલે એ પોતે પોતાના એકલા હાથની અંદર આખા દેશનું શાસન છે એ સંભાળી લે અને આખા દેશને પોતાની જોહુકમીનો ગુલામ બનાવે એવા અનેક ઉદાહરણો જોવા મળ્યા છે આપણને। શ્રમિક હોય, મજૂર હોય કે શાસિત લોકો હોય, એ આર્થિક, બૌદ્ધિક અને વૈચારિક રીતે બધાને સમાનતા આપવાનું સામ્યવાદી સરકારમાં કહેવામાં આવે છે અને સરકારનું સંચાલન પણ જોવા મળે છે। વ્યક્તિગત રીતે જે શાસન ચલાવતો હોય છે એ જ્યારે એવું લાગે ત્યારે પોતે બળજબરીપૂર્વક પોતાનું શાસન ચલાવવા માટે પોતે અગ્રેસર થઈ જાય છે અને પોતાના એક હાથનું શાસન પોતાના હાથની અંદર લઈ લે છે। અને આ સામ્યવાદી સરકાર છે એ સમાનતા શાસનને બદલે આજે વ્યક્તિ કેન્દ્રી શાસન છે એ બનતી જઈ રહી છે। વિશ્વની અંદર જે સામ્યવાદી વિચારધારા ધરાવતા લોકો છે એને ડાબેરી વિચારધારા ધરાવનારા લોકો તરીકે ઓળખવામાં આવતા હોય છે। આજે સામ્યવાદથી થોડાક જ દૂર જઈએ તો રાજાશાહી સરકારની વાત થઈ। તો રાજાશાહી એટલે શું, તો તમને બધાને ખબર છે કે તમારા દાદા દાદી બધા મોટા હશે એ લોકો દરેક લોકો વાત કરતા હશે કે પહેલાના સમયની અંદર રાજાઓનું શાસન હતું, બરાબર? એટલે રાજા એટલે પોતે પહેલાના સમયની અંદર જે રાજ પરિવારની અંદર જેમનો જન્મ થયો હોય એ વંશ પરંપરાગત પેઢી દર પેઢી એ લોકો પોતે પોતાના નગરનું સંચાલન કરતા હતા। અને આ શાસન વ્યવસ્થાની વાત કરીએ, રાજાશાહીની વાત થાય છે, તો રાજાશાહીની અંદર વ્યક્તિ કેન્દ્રી હતું, કોઈ પણ એક જ વ્યક્તિ છે એ સમગ્ર રાજ્ય માટે કે સમગ્ર દેશ માટે શાસન કરતો હતો, એટલે પ્રજાનું એટલું વિશેષ મહત્ત્વ ન હતું। જે પણ નિર્ણયો લેવામાં આવે, જે પણ બાબતો છે કે નિયમો બનાવવામાં આવે એ રાજા પોતાની બુદ્ધિ, પોતાની આવડત, પોતાના કૌશલ્ય અને એના આધારે લેવામાં આવતા હતા।
એમાં ઘણી વખતે એવું પણ બનતું હતું કે પ્રજાનું ઘણું બધું નુકસાન થતું હોય. રાજા પોતે જો એટલો કાર્યનિષ્ઠ ન હોય તો મંત્રીઓ દ્વારા જે સૂચનાઓ સલાહો આપવામાં આવે એના આધારે ચલાવવામાં આવતું હોય, અને મંત્રી જો કોઈ ખરા ખોટા નિર્ણયો લેવડાવવા રાજાને દબાણ કરે અથવા તો રાજાને પોતે માહિતી આપે તો ખોટું નિર્ણય લેવાય તો પ્રજાને ઘણું બધું સહન કરવું પડતું હોય રાજાના ખોટા નિર્ણયના કારણે. અને આ પદ એવું હતું કે આવડતના હિસાબે ન મળતું પણ વંશ પરંપરાગત હતું, એટલે ઘણી વખતે એવું પણ બનતું કે રાજાના જે પુત્રો હોય એ એટલા કાબેલ ન હોય રાજા બનવા માટે, છતાં પણ એને રાજા બનાવવામાં આવ્યા હોય અને એના કારણે પ્રજાને ઘણું બધું સહન કરવું પડતું હોય છે. આપણે રાજપૂત યુગની અંદર ને જોઈએ તો સૌથી મોટો પુત્ર હોય દીકરો એ રાજા બને, પછી એનાથી નાના હોય એ કદાચ એના કરતાં શ્રેષ્ઠ કાર્ય કરી શકે એમ હોય, રાજા સારા બની શકે એમ હોય, તો પણ એને રાજા બનવાનો અધિકાર આપવામાં આવતો નહોતો. એટલે રાજાશાહીના ઘણી બધી ક્ષતિઓ કે ઘણી બધી ખામીઓ રહેલી છે. કેટલાક દેશોની અંદર આજે પણ દુનિયામાં રાજાશાહી જોવા મળે છે, ક્યાંક રાજાશાહીમાં લોકો છે એ ચૂંટણી દ્વારા પોતાનું નામ પૂરતું જોડવામાં આવે, પણ હકીકતમાં રાજાનું જે સંતાન હોય એ જ ચૂંટાઈને આવવાનો હોય પણ લોકોને નામ પૂરતી ચૂંટણી સાથે એને જોડવામાં આવે. રાજાશાહી સરકાર માટે એવું કહેવામાં આવે છે કે વ્યક્તિ કેન્દ્રી શાસન છે, એક વ્યક્તિ દ્વારા જે નિર્ણયો લેવામાં આવે એને જ આખરી માનવામાં આવે અને આખા દેશ ઉપર એને લાગુ કરવામાં આવે. એના ઘણી વખતે પ્રજાના કલ્યાણ માટે ઘણા બધા ભારતની અંદર રાજાઓ એવા થઈ ગયા કે જેણે પ્રજા કલ્યાણ માટે પોતે ખૂબ જ ભોગ આપ્યો હોય, ખૂબ જ સારી સુવિધાઓ ઊભી કરી હોય, પણ ઘણા બધા એવા નબળા રાજાઓ પણ થઈ ગયા છે કે જેના કારણે લોકોની સુખાકારી, સુવિધા, વ્યવસ્થા, શાંતિ, સલામતી આ બધી વસ્તુ છે એ ડોળાઈ ગઈ હોય અથવા તો એમાં ખલેલ ઊભું થયું હોય. અત્યાર સુધીના આપણે જેટલા ઇતિહાસની અંદર રાજા જોઈએ છે એ રાજા પ્રજાવત્સલ જોવામાં આવતા, કે પ્રજાના હિત માટે, પ્રજાના કલ્યાણ માટે પોતે કાયમ માટે કાર્યરત રહેતા. પણ જે નબળા અથવા તો જેને ધર્મચુસ્ત કહી શકાય એવા રાજાઓ આવ્યા એણે પ્રજાને ઘણું બધું નુકસાન પણ પહોંચાડેલું છે. આમ રાજાશાહી સરકાર છે એ પણ ઘણી વખતે ખામી ભરેલી હોઈ શકે છે. હવે લોકશાહીના મૂલ્યોમાં આપણે જોયું કે રાજા છે જેવી રીતે પોતાનો નિર્ણય પોતે લે એવી એના બદલે લોકશાહીની અંદર લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જ કાયદાઓ બનાવવામાં આવે છે અને તેને લાગુ કરવામાં આવે છે, અને લોકો પોતાના વિકાસ માટે, પોતાની પ્રગતિ માટે, પોતાના જતન માટે થઈ અને પોતાના મૂલ્યોને ધ્યાનમાં રાખી અને જે સરકાર દ્વારા યોજનાઓ બનાવવામાં આવે છે એ લોકોના સુખાકારી માટે બનાવવામાં આવે છે, જેના કારણે લોકો છે એ પોતે પ્રગતિ અને વિકાસ કરી શકે છે. લોકશાહીના મૂલ્યોનું જતન થાય તે જોવાનું કાર્ય છે એ સરકારનું છે. એટલે સરકાર છે એ સમાજના નીચેના સ્તરના વ્યક્તિ સુધી દરેક વસ્તુઓ પહોંચાડે અને દરેક વસ્તુની સગવડતાઓ છે એ મળે એ જરૂરી છે. સરકાર છે એના માટે કાયદાઓ બનાવે છે, એ કાયદાઓ પોતે સૌને માન્ય રાખવા પડે છે. સરકાર દ્વારા બનાવેલા કાયદા કોઈ વ્યક્તિ ન માને તેવું ચાલી શકે નહીં, દરેક લોકોએ તે કાયદાને માન્ય રાખવો પડે છે. સરકાર છે એ વિવિધ કાયદાઓ બનાવે છે અને કાયદાઓને દેશમાં લાગુ પાડે છે જે સમગ્ર જનતાના લાભાર્થ માટે હોય છે, અને એની અંદર કાયદામાં જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય, ખામી હોય, ભૂલ હોય તો એ કાયદાને ફરી પાછો સુધારવો, એ કાયદાની અંદર નવા સુધારા કે ફેરબદલ કરવી, વધારો કરવો, એ બધાય કામકાજ સંસદની અંદર આપણા ચૂંટેલા લોકો જ દ્વારા કરવામાં આવતા હોય છે. અને એમાં જો એ કાયદાનો ભંગ કરે તો સરકારનું ત્રીજું અંગ છે ન્યાયતંત્ર, તેના દ્વારા સરકારને ભંગ કરવાનો વ્યક્તિને સજા કરવાની ઘણી બધી સત્તાઓ મળેલી છે. આમ આપણી લોકશાહી સરકાર છે એ લોકોના હિત માટે, પ્રગતિ માટે, વિકાસ માટે ઘણું બધું કાર્ય છે ને કરે છે. હવે તમારે 15મો પાઠ તો સરકારના ખાલી પ્રકારો વિશે છે કે સરકાર કેટલા પ્રકારની હોય છે એની આ પ્રાથમિક માહિતી છે.
सोलमो पाठ है जेमा स्थानिक सरकार नी अंदर तमने जे मैं आ बाजू बताव्यू छे ग्राम पंचायत तालुका पंचायत जिला पंचायत अने शहरी प्रशासन नी अंदर जोईए तो नगरपालिका ने महानगरपालिका छे ए बधाईनी आपणे पंचायती राजनी विगते चर्चा छे ए सोलमा पाठनी अंदर करीशुं। गुड बाय।